હેલો ફ્રેન્ડ્સ, હું છું દીપ્તિ. મારી યુટ્યુબ ચેનલ લર્ન વિથ મીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું એક પરંપરાગત વાનગી, સ્પેશિયલી નાગપાંચમને દિવસે જે ખવાય છે, એનું નામ છે ઘસિયો. સૌરાષ્ટ્રમાં જામનગર સાઈડના લોકોને જ ખાલી લગભગ આ વાનગીની ખબર હશે. અમારે ત્યાં નાગપાંચમે આ વસ્તુ જરૂર બને. એના માટે મેં 2 કપ બાજરીનો લોટ લીધો છે. એમાં 3-4 ટેબલ સ્પૂન હું ઘીનો અને દૂધનો દાબો દઈશ. દાબો દઈ અને થોડીવાર રાખી દેવાનું છે. ટોટલ મેં અહીંયા 1 કપ ઘી લીધું છે, એમાંથી જ આ ઘી લેવાનું છે. યુટ્યુબ ઉપર કદાચ પહેલીવાર બનતી આ વાનગી છે મિત્રો, ખાસ જોજો. નાગપાંચમના આગલે દિવસે જ, એટલે કે બોળચોથને દિવસે જ આ બનાવી લેવામાં આવે છે, કારણ કે નાગપાંચમને દિવસે ઠંડુ ખાવાનું હોય ને એમાં અમુક જ વસ્તુઓ બનતી હોય છે. એમાંની આ એક વસ્તુ છે ઘસિયો. આનું નામ ઘસિયો કઈ રીતે પડ્યું છે એ તો મને નથી ખબર, પણ બહુ જ સરસ, ખરેખર ટેસ્ટી બનતી વાનગી છે આ. એકવાર ટ્રાય કરવા જેવી છે. મારી આ વાનગી ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. જામનગર સાઈડ આ ઘસિયામાં કેળા પણ સુધારીને નાખવામાં આવેલા હોય છે, એ નાખી અને ખવાય છે. હવે એક પેનમાં મેં બાકીનું જે 1 કપમાંથી બચેલું ઘી છે એ લઈ લીધું છે અને દાબો દઈ દીધેલો લોટ, એ બંને ભેગા કરી અને હું શેકીશ. બાજરાના લોટમાં કલર આવતા થોડી વાર લાગે છે, એને મીડિયમ તાપે કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી શેકવાનું છે. મિત્રો, તમારે ત્યાં નાગપાંચમમાં શું શું ખવાય છે એ મને કમેન્ટ કરીને જરૂર જણાવશો. સૌરાષ્ટ્ર બાજુ તો આ આખું અઠવાડિયું બહુ જ સરસ રીતે ઉજવાય છે. બોળચોથથી લગભગ શરૂ થઈ જાય છે તહેવારો, તો બોળચોથ, નાગપાંચમ, રાંધણછઠ, શીતળા સાતમ, ગોકુલાષ્ટમી અને નવમ, આ બધા દિવસનો કાંઈકનો કાંઈક મહિમા છે. જો આ રીતે ધીમે તાપે શેક્યા રાખવાનું છે, ધીમે ધીમે તમને દેખાશે કે કલર ચેન્જ થતો જાય છે. બહુ જ સરળ છે, બસ ખાલી ધીમે તાપે કરવાનું છે, સતત હલાવતા રહેવાનું છે એટલે નીચે બેસી ન જાય. નાગપાંચમે નાગની પૂજા કરવામાં આવે છે અને નાગને ભાવતું દૂધ ને એ બધો પ્રસાદ ધરવામાં આવે છે અને એની પરંપરાગત વાર્તા સાંભળવામાં આવે છે. જો આપણો બાજરાનો લોટ શેકાઈ ગયો છે, હવે મેં એને થોડીવાર ઠંડો કરી લીધો છે. એના પછી હું એમાં 1 કપ દળેલી ખાંડ ઉમેરી દઈશ. ઠંડુ થવા દેવું જરૂરી છે, નહીં તો ખાંડનું પાણી થઈ જશે. જેમ મગજ બનાવીએ ને બસ એ જ રીતે આ બાજરાના લોટનું બને છે અને એનું નામ ઘસિયો કહેવાય છે. બરાબર મિક્સ થઈ જાય એટલે એક બાઉલમાં કાઢી અને એને સેટ થવા દેવાનું છે. સવારે એના ઉપર કેળાના પતિકા મૂકી અને સર્વ કરવાનું છે. તો કેવી લાગી આ વાનગી મને જરૂર જણાવશો.